ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું દિપ્તિ પટેલ સબ્જેક્ટ ઇંગ્લિશ શ્રી વિદ્યાનગર શાળા પરિવાર તરફથી ઓનલાઈન લર્નિંગ પ્રોગ્રામમાં આપનું સ્વાગત કરું છું ધોરણ દસની સફળતા બાદ ધોરણ અગિયારમાં હું આપને આવકારું છું ટુડે વી વિલ સી યુનિટ વન રીડ વોન ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ અહીંયા ફોટા ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે અરુણિમા સિન્હા પોતાના જીવનની કથા ધ જર્ની ઓફ માય લાઈફ મારા જીવનની કથા ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ પૃથ્વી પરથી શરૂ કરી એવરેસ્ટ સુધીની એના જીવનની કથા એને વર્ણવી છે આ લેસનમાં એક બહાદુર પર્વતારોહક અરૂણિમા સિન્હાના જીવનની સાચી હકીકત દર્શાવવામાં આવી છે અહીંયા એને જુદા જુદા સીન દ્વારા સીન વન ટુ થ્રી ફોર દ્વારા એને એના જીવનની કથા આપણને સંભળાવી છે અરુણિમા સિન્હા એક નેશનલ લેવલની વોલીબોલ પ્લેયર પણ હતી આપણે ટૂંકમાં સ્ટોરી જોઈશું પહેલાં એકવાર જ્યારે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે એક ત્યારે તેની સોનાની ચેન ખેંચવાના ઈરાદાથી ચાર યુવાનો તેની તરફ આવ્યા અને એની સાથે ઝપાઝપી કરવા લાગ્યા પણ એને આ યુવાનોનો બહાદુરીપૂર્વક સામનો કર્યો પણ આ ઝપાચપીમાં એક દુઃખદ ઘટના એ બની કે એ લોકોએ તેને ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દીધી અને તેને તેનો ડાબો પગ ગુમાવ્યો એને એનો ડાબો પગ ગુમાવ્યો પણ એને એની સ્પિરિટ એટલે કે જુસ્સો એના ઉપર સહેજ પણ અસર થઈ નહીં એને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને ત્યાં તેને એક આર્ટિફિશિયલ લેગ એટલે કે કૃત્રિમ પગ ફિટ કરવામાં આવ્યો થોડાક જ સમય આ ઘટનાને થોડાક જ સમય પછી તેની બેન લક્ષ્મીનો પતિ સાહિબ એકવાર એને જણાવે છે એવરેસ્ટ ચડોગી ત્યારે પહેલાં તો અરુણિમાને દુઃખ થાય છે કે મારે એક પગ નથી એટલે કે આર્ટિફિશિયલ પગ છે અને આનાથી હું કેવી રીતે એવરેસ્ટ ચઢી શકીશ એટલે પહેલાં તો એને એમ થાય છે કે શાહીબહેની મજાક કરી રહ્યો છે પણ પછી એ દ્રઢ નિશ્ચય કરે છે અને માઉન્ટ એવરેસ્ટ ચડવા માટે તૈયાર થઈ જાય છે અને આ દ્રઢ નિશ્ચય સાથે એ પર્વતારોહણની તાલીમ સંસ્થાના સ્થાપક બચેન્દ્રીપાલને ઉત્તર કાશીમાં મળે છે બચેન્દ્રીપાલ જો તમે આ નામ સાંભળ્યું હોય તો બચેન્દ્રીપાલ એટલે સી ઇઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન વુમન ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ બચેન્દ્રીપાલે તેને પ્રોત્સાહિત કરી તેથી અરુણિમાનો આત્મવિશ્વાસ વધ્યો મેરી શેરની કહીને અરુણિમાનું અભિવાદન કર્યું તેને એવરેસ્ટ ચડવાની મંજૂરી અને તાલીમ આપવામાં આવી અને અંતે અનેક મુશ્કેલીઓમાંથી પસાર થઈને અરુણિમા એવરેસ્ટ પર પગ મૂકે છે એને ખૂબ જ તકલીફ પડી પણ અંતે એ ત્યાં માઉન્ટ એ સર કરે છે અને એકવીસ મે સવારના દસ પંચાવન બે હજાર તેર તેણી ટોપ ઓફ ધી વર્લ્ડ એ દુનિયાના સૌથી ઊંચા શિખર ઉપર માઉન્ટ એવરેસ્ટ ઉપર એ ચડી ગઈ અને ત્યાં તેને આપણા ભારતનો ધ્વજ ફરકાવ્યો અહીંયા એના જીવનના ચાર સીન એને આપ્યા છે એ આપણે હવે જોઈએ અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર અરુણિમા સિન્હા એક રાષ્ટ્રીય સ્તરની નેશનલ લેવલની વોલીબોલ પ્લેયર હતી વેન શી વોઝ ટ્રાવેલિંગવાળા ટ્રેન જ્યારે એ ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી સમ ઠગ સ્ટ્રાય ટુ સ્નેચ હર ગોલ્ડન ચેઇન ટુ સ્નેચ એટલે ખેંચવું ટુ પુલ કેટલાક ઠગ ઠગે પ્રયત્નો કર્યા તેની સોનાની ચેન ખેંચવાના સી ફોર્ટ બેગ બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન એ સામે લડી પણ તેને ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવી એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ અને તેને એનો ડાબો પગ ગુમાવ્યો ધીસ હેપન્ડ વેન શી વોઝ ટ્વેન્ટી ફોર અને આ ઘટના બની જ્યારે તેણી ચોવીસ વર્ષની હતી હાઉવર ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ હાઉ એવર જો આના ઉપરના વાક્યમાં આપણે બટ જોયું બટ એ આપણને ખબર છે કે કોન્ટ્રાસ્ટ બતાવે છે અહીંયા હાઉ એવર પણ કોન્ટ્રાસ્ટ બતાવે છે એટલે અહીંયા તમારે લેંગ્વેજ ફંક્શનનું નામ લખવાનું આવે તો એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ હાઉ એવર ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હોપિરિટ જોકે આ એક્સિડન્ટે આ અકસ્માતે એના જુસ્સાને સ્પિરિટ એટલે જુસ્સો તેના જુસ્સાને ક્યારેય અસર કરી નહીં એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હી એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટ અને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં તેને આર્ટિફિશિયલ લેગ એટલે કૃત્રિમ પગ એને ફિટ કરવામાં આવ્યો ઇયર લેટર એક વર્ષ પછી સી વોઝ રિટ્રેન્ડ એને ફરીથી તાલીમ આપવામાં આવી હતી એઝ અ માઉન્ટેનિયર પર્વતારોહક તરીકેની એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ અને પ્રથમ સ્ત્રી બની હતી વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ ટુ સ્કેલ એટલે માપવું પણ અહીંયા ટુ સ્કેલનો મતલબ લેવાનો છે ટુ ક્લાઇમ્બ આર્ટિફિશિયલ લેગ સાથે કૃત્રિમ પગ સાથે માઉન્ટ એવરેસ્ટ ચઢનાર આ પ્રથમ સ્ત્રી બની ધીસ ઇઝ હર અનફોર્ગેટેબલ સ્ટોરી અને આ તેની ન ભૂલી શકાય તેવી વાત ઓફ હોપ કરેજ એન્ડ ઇન્સ્પિરેશન એની આશા હિંમત અને પ્રેરણાની ન ભૂલી શકાય તેવી કથા લેટ્સ રીડ ફોર સીન્સ ઓફ હર લાઈફ નેરેટેડ ઇન હર ઓન વર્ડ્સ એના પોતાના જ શબ્દોમાં વર્ણવેલી એની જીવનના ચાર દ્રશ્યોને આપણે વાંચીએ સીન વન આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ મેં ઝોખા ખાવાનું શરૂ કર્યું માય આઈઝ વર ક્લોઝડ મારી આંખો બંધ હતી બટ માય માઇન્ડ વોઝ અવેક પણ મારું મગજ જાગ્રત હતું અહીંયા જુઓ બટ બટ પણ કોન્ટ્રાસ્ટ બતાવે છે આઈ રિમેમ્બર સમવન સેઈંગ દેટ બરેલી વુડ કમ આફ્ટર સમટાઈમ મેં કોઈકને કહેતા સાંભળ્યા એવું કહેતાં સાંભળ્યા કે હવે થોડા સમય પછી બરેલી આવશે આઈ વોઝ ઇન ડીપ થોટ હું ઊંડા વિચારોમાં હતી વેન આઈ ફેલ્ટ એ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેઇન હું ઊંડા વિચારોમાં હતી જ્યારે મેં એવું અનુભવ્યું કે એક હાથ ટુ ટગ એટલે ટુ પુલ ખેંચવું કે એક હાથ મારી સોનાની ચેનને ખેંચી રહ્યો છે એવું અનુભવ્યું ત્યારે હું ઊંડા વિચારોમાં હતી એ ગર્લ્સ સિક્સ્થ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન આ છોકરીની સિક્સ્થ સેન્સ એટલે એની આંતરસૂઝ એ હંમેશા તેની સૌથી સારામાં સારી મિત્ર હતી સાથીદાર હતી આઈ ઇન્સ્ટિંગ્ટિવલી ઓપન્ડ માય આઈઝ ઇન્સ્ટિંક્ટિવલી એટલે ઓટોમેટિકલી મેં આપમેળે જ મારી આંખો ખોલી એન્ડ સો ફોર ઓર ફાઈવ યંગમેન અરાઉન્ડ મી મારી આસપાસ ચાર કે પાંચ યુવાનોને જોયા દેર ડ્રંકન લુક્સ એન્ડ બિહેવિયર એમની એમનો પીધેલો દેખાવ અને વર્તન ગીવ મી એન્ડ એન્કલિંગ ઓફ ધેર ઇન્ટેન્શન એન્કલિંગ એટલે હિન્ટ અને એમનો જે દેખાવ અને વર્તન હતું એને મને હિન્ટ આપી દીધી ઓફ ધેર ઇન્ટેન્શન ઇન્ટેન્શન એટલે ઈરાદો એમનો શો ઇરાદો હતો એની હિન્ટ મને આપી દીધી આઈ અપ ઇન આ ફ્લેશ ઇન આ ફ્લેશ એટલે એટ વન્સ તરત જ હું ઊભી થઈ ગઈ ટુ ટેલ ધેમ એ લોકોને કહેવા ધેટ આઈ હેડ નો ઇન્ટેન્શન મારો એવો કોઈ ઈરાદો નથી ઓ પાર્ટિંગ વિથ માય ચેન હું મારા મારી ચેનથી છૂટી પડું એવો મારો કોઈ ઈરાદો નથી એટલે મને મારી ચેન તમે લોકો લઈ જશો તો મને ગમશે નહીં સો ધે કેમ ટુગેધર એટ મી તેથી એ લોકો ભેગા થઈને મારી તરફ આવ્યા ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ અહીંયા જુઓ ઇવન ધ આ પણ એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ આ પણ કોન્ટ્રાસ્ટ બતાવે છે વિરોધાભાસ ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ ટ્રેનનો ડબ્બો પેસેન્જરથી ભરેલો હતો નન ઓફ માય ફેલો પેસેન્જર્સ પણ આમાંથી કોઈ જ પેસેન્જર ગોટ ટુ ઇવન ઇન્કવાયર કોઈ પણ ઊભું થયું નહીં ટુ ઇવન ઇન્ક્વાયર માહિતી મેળવવા માટે પણ કોઈ ઊભું થયું નહીં વોટ વોઝ હેપનિંગ મારી સાથે શું બન્યું એ એ જાણવાની પણ એક પણ પેસેન્જરે દરકાર લીધી નહીં ફોરગેટ અબાઉટ એ લોકો ભૂલી ગયા અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ રેસ્ક્યુ એટલે સેવ મારો બચાવ કરવા આવવા માટે પણ તેઓ ભૂલી ગયા આઈ હેડ નો ઓપ્શન મારી પાસે હવે કોઈ જ વિકલ્પ નહોતો બટ ટુ ટેક ધેમ ઓન ટુ ટુ ટેક વન ઓન આખો ફ્રેશ છે એનો મતલબ થાય ટુ ફેસ હવે મારી પાસે કોઈ વિકલ્પ નહોતો સિવાય કે એમનો સામનો કરવો સો આઈ કોટ એ યુથ તેથી મેં એક યુવાનને પકડ્યો હું વોઝ ટ્રાયિંગ ટુ સાઈઝ મી અપ ટુ સાઈઝ મી અપ એટલે મને ઉપરથી નીચે સુધી જોતો હતો એવા યુવાનને મેં પકડ્યો બાય હિઝ કોલર એના કોલર દ્વારા એન્ડ પુષ્ટ હેમ બેગ અને એને ધક્કો માર્યો આઈ કિકડ અ કપલ ઓફ અધર્સ અને બીજાઓને પણ મેં કિક મારી એન્ડ એક્સેપ્શનલ બેટલ હેડ બિગન અને એક્સેપ્શનલ એટલે અપવાદ અપવાદરૂપ બેટલ એટલે લડાઈ અપવાદરૂપ લડાઈ શરૂ થઈ ગઈ હતી ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ ચાલુ ચાલુ ટ્રેનની અંદર ધ વોલ્સ મેડ અનધર એટેમ્પ્ટ અહીંયા આ જે ચાર યુવાનો છે એના માટે વોલ્સ એટલે વરુઓ એવો મિનિંગફુલ શબ્દ વાપરવામાં આવ્યો છે મેઇડ અનધર એટેમ્પ્ટ બીજો પ્રયત્ન કર્યો ટુ સ્નેચ માય ચેન મારી ચેનને ખેંચવાનો બીજો પ્રયત્ન કર્યો સ્ટીલ આઈ રેજિસ્ટેડ મેં ત્યાં સુધી એ એ લોકોનો પ્રતિકાર કર્યો જ્યાં સુધી વન ઓફ ધેમ આ ચાર યુવાનોમાંના એક યુવાને ડ્રીવન બાય એ ફ્રેન્જી ફ્રેન્જી એટલે ગુસ્સો ગુસ્સાથી પ્રેરાઈને ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કીક એને મને એક સખત કિક મારી યુઝિંગ ઓલ હિઝ ફોર્સ એની બધી તાકાતનો ઉપયોગ કરીને ગુસ્સાથી પ્રેરાઈને એમાંના એકે મને એક સખત કિક મારી ઓફ બેલેન્સ અને આઈ લોસ્ટ માય બેલેન્સ ઓફ બેલેન્સ મીન્સ લોસ્ટ બેલેન્સ અને મેં મારું બેલેન્સ ગુમાવ્યું આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ અને મેં જે બેલેન્સ ગુમાવ્યું હતું એ હું ઇન ટાઈમ સમયસર પાછું મેળવી શકી નહીં આઈ લિટરરી ફ્લ્યુ આઉટ ઓફ ધી ટ્રેન અને લિટરરી એટલે વાસ્તવિક રીતે અને હું ટ્રેનની બહાર ફંગોળાઈ ગઈ હતી સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન હજુ મોબાઈલ ફોન મારા હાથમાં હતો આઈ વોઝ મેડ એર હું હવામાં ફંગોળાઈ હતી વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન્ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક નેક્સ્ટ ટ્રેક એટલે બીજા ટ્રેક ઉપર જે ટ્રેન ચાલતી હતી એ સાઈડે હજી હું હવામાં જ ફંગોળાઈ હતી માય બોડી હીટ ધ મૂવિંગ સ્ટીલ અને બાજુના ટ્રેક ઉપર જે ટ્રેન જતી હતી ત્યાં મારું બોડી અથડાયું એન્ડ રિબાઉન્ડેડ ટુ માય ટ્રેન અને પાછું મારી ટ્રેન તરફ આવ્યું ધીસ પિંક પોંગ એટલે સામેની ટ્રેને અથડાયું પાછી મારી ટ્રેને આવ્યું આ પિંક પોંગ એટલે આ જે ઘટના હતી એ મસ્ટ હેવ કન્ટિન્યુડ ફોર સેવરલ સેકન્ડ્સ કેટલીક સેકન્ડો સુધી આ ઘટના ચાલી બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન ગ્રેવિટે ગ્રેવિટેશનલ ફોર્સ એટલે ગુરુત્વાકર્ષણ બળ એ નિયમ પ્રમાણે કોઈ પણ વસ્તુ હવામાં રહી શકતી નથી એ પૃથ્વી તરફ ખેંચાય એટલે એ ગુરુત્વાકર્ષણ બળે મને પુલ્ડ મી ડાઉન મને નીચે પાડી દીધી ડિસ્પાઇટ માય એફર્ટ્સ મારા પ્રયત્નો હોવા છતાં માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક મારો ડાભો પગ પાટા ઉપર પડ્યો વિદ્યાર્થી મિત્રો હવે પછીનો લેશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું